एलपी सवाणी ग्रुप ऑफ स्कूल कॉमर्स विथ मी एमबीए मां दरेक विद्यार्थी मित्रनो हार्दिक स्वागत छे। आज रोज आपणे एलपी सवाणी ग्रुप ऑफ स्कूल नी अंदर 11 कॉमर्स मां त्रीजो चेप्टर मध्यवर्ती स्थितिना माप नी अंदर नवो टॉपिक छे। लास्ट जे विडियो लेक्चर हतो एमां आपणे थियोरिकल टॉपिक समझेला हता, एमना सूत्रो अलग अलग समझेला हता, હવે આપણે એમના દાખલા સ્વરૂપે ગણવાનું છે। ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, આપણા ચાર ટોપિક એક સરખા છે, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો। આ ચારે ચાર ટોપિક જે છે એમના માત્ર અવલોકન આપેલ હોય ત્યારે આ એક પેટર્નના દાખલો, જ્યારે અવલોકન અને આવૃત્તિ એટલે કે વર્ગીકૃત અસતત માહિતી આપેલી હોય ત્યારે આ બીજો પ્રકાર, અને ત્રીજો પ્રકાર છે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે। એમાંની પહેલી રીત જે છે એ છે માત્ર અવલોકન આપેલા હોય ત્યારે। આપેલી માહિતી છે એ અવર્ગીકૃત સ્વરૂપની આપેલી હોય, જેનું કોઈ વર્ગીકરણ કરવામાં આવેલું ન હોય। તો વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે એક દાખલાની શરૂઆત કરવાની છે। એક્ઝામ્પલ જોવાનો છે કે એક બેટ્સમેને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી માહિતી માટે તમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે Q1 D7 અને T40 શોધો। કોઈ બેટ્સમેન છે, એ બેટ્સમેને 20 ઇનિંગ એટલે કે 20 મેચ રમે છે, 20 મેચમાંથી 20 ઇનિંગ રમે છે, એનો કરેલો સ્કોર કે માનો કે બેટ્સમેન જ્યારે રમવા આવે છે ત્યારે પહેલી ઇનિંગમાં કેટલા રન બનાવે, 20 ઇનિંગમાં કે વિશુદ્ધતા લેતી શકે તો આવી રીતે સતત ને સતત કન્ટિન્યુ 20 ઇનિંગ રમે છે, દરેક જે ઇનિંગ રમે છે એમાં જે રન કરેલા છે માહિતી આપેલી છે, જે આ માહિતીનું સ્વરૂપ છે એ અવર્ગીકૃત સ્વરૂપ છે, એટલે કે માત્ર અવલોકન આપેલા હોય ત્યારે। દાખલાની અંદર કહેવામાં આવેલું છે કે Q1 શોધો, ક્યુ સંકેત છે ચતુર્થકોનો છે। હવે માત્ર ફેરફાર ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો, તો Q1 Q2 અને Q3 આ ત્રણ પેટર્નના દાખલો અહીંયા પૂછાઈ શકે છે। આ દાખલામાં જ્યારે દાખલાની શરૂઆત કરી ત્યારે સમજાવીશ। D7 કીધું છે તો D નો મતલબ થાય દશાંશ, કુલ 9 દશાંશક છે અને 10 સરખા ભાગ છે। તો D1 પૂછે, D2 પૂછે, D7 પૂછે, D9 પૂછે, કોઈ પણ પૂછશે તો આપણે દાખલો ગણી શકાશે। એક જ દાખલાની અંદર બધા પેટર્ન સમજી લેશું। P40 પી સંકેત કોના માટેનો છે, તો કે શતાંશક માટેનો છે। શતાંશક સત એટલે 100, P1 થી લઈ P100 સુધીના દાખલાઓ પૂછાઈ શકશે। અત્યારે આપણે એમાંનો કોઈ એક પેટર્નમાં P40 નંબરનો દાખલો આપણે કરશું। તો વિદ્યાર્થી મિત્રો, રકમ 1 છે, એક રકમમાં આપણે 3 દાખલા, અને 3 દાખલાની અંદર પાછા એના પેટા પ્રકાર જે કદાચ પૂછાય P40 ની જેમ પૂછે P65 તો કેવી રીતે ગણવું એનો આપણે વિગતે ચર્ચા કરશું। સૌપ્રથમ જે દાખલાની રકમ આપેલી છે શાંતિથી વાંચવી ધ્યાનપૂર્વક, એમાં કુલ અવલોકન કેટલા છે ગણવા, જ્યારે રકમ આપેલી છે 2, 4, 6, 8, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ત્યારે એમ બરાબર કેટલા લખાશે, કુલ 20 અવલોકનો આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, પેલા એમ શોધી લેવાનો જેટલા અવલોકનની સંખ્યા છે એના બરાબર એમ લખો। સેકન્ડ સ્ટેપ આપણે એવું છે કે જે અવલોકનો આપેલા છે ભૂલ્યા વગર દાખલાનો 05 આવશે, જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો પેલું કામ થશે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, ફરજિયાત જ્યારે અવલોકન જ આપેલા હોય ત્યારે અવલોકનને પેલું કામ કરવું પડશે, આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। જ્યારે પણ ક્યાં ક્યાં બની ગયા ત્યારે આપણે લખેલો હતો ચડતો ક્રમ હતો ધગણ દાખલામાં, વિદ્યાર્થી મિત્રો આપણે ચડતો ક્રમ જ રાખશું, ચડતા ક્રમ મુજબ જ દાખલાઓ કરશું। એટલે મધ્યસ્થ શોધવાનો હોય, ચતુર્થક શોધવાનો હોય, દશાંશક શોધવાનો હોય કે શતાંશક શોધવાનો હોય, પેલું કામ બનશે જ્યારે અવલોકન આપેલા હોય ત્યારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા એવું હેડિંગ આપી, અને દરેક અવલોકન સૌથી નાનું હોય પેલા લેવાનું, પછી જેમ જેમ મોટા અવલોકન આવતા જેમ ગોઠવતા જવાનું, પણ ખાસ યાદ રાખવું
तो दस कितनी वक्त आवशे बे वक्त आवशे दस दस तो तुमने एम से के दस तो एक वक्त बाकी रहे पाछा दस है भाई कितने के लिए दिलो छे तो जो बे वक्त आवे तो तुम्हारे चर्चा क्रम में बे वक्त लखवाना आवे छे विद्यार्थी मित्रों अवलोकन में चर्चा क्रम गोठवी दीधा पछी ना अवलोकन फरी थी गणवाना रहे छे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળના કારણે અવલોકન ચર્ચા ક્રમમાં કંઈક મિસ્ટેક કરે છે અને અહીંયા n બરાબર 20 ટકા લગાવીને અવાજ જોઈએ જો 19 18 કે 21 થઈ જાય તમારો દાખલાનો જવાબ સાચો નહીં હોય એટલા માટે ફરજિયાત અવલોકનને ચર્ચા ક્રમમાં ગોઠવ્યા બાદ ની સંખ્યા ફરજિયાત ગણવી નેક્સ્ટ ટોપિક એક પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો અવલોકનને ચર્ચા ક્રમમાં ગોઠવતા ગોઠવી દીધા પછીનો મેઇન મુદ્દો કે પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે Q1 શોધો પ્રથમ ચતુર્થક શોધો પ્રથમ ચતુર્થકને Q1 કહેવાય દ્વિતીય ચતુર્થકને Q2 કહેવાય અને તૃતીય ચતુર્થકને Q3 કહેવાય આમાંથી કોઈ પણ પેટર્નનો ડાયાગ્રામ પૂછે માનો કે Q1 પૂછ્યું છે તો આપણે સૂત્ર આ લખો પણ જો Q2 પૂછવામાં આવે તો માત્ર અહીં કડવાવાના બે અથવા ધ્યાનથી જો કદાચ Q3 પૂછવામાં આવે તો આગળ કેટલા લગાડશું ત્રણ આપણે સૂત્ર જોઈ ગયા હતા જે કૌંસમાં n+1/4 તો જેનો મતલબ થાય Q1 હોય ત્યારે 1 લખવાનું 2 હોય ત્યારે 2 લખવાનું 3 હોય ત્યારે 3 તો અત્યારે આપણા દાખલાની અંદર વાત કરીએ તો Q1 છે તો i = 1 લખીએ કે ન લખીએ કોઈ ફેરફાર થશે નહીં પણ જો Q3 કીધેલો હોત તો અહીંયા આપણે 3 લખવા પડત બસ એટલો જ ફરક છે કે એક દાખલાની અંદર 3 દાખલાની સમજાવટ થઈ ગઈ છે 1 હોય તો 1 2 હોય તો 2 3 હોય ત્યારે 3 ચલો આગળ વધીએ Q1 નું સૂત્ર છે n+1/4 ચતુર્ભુજ છે છેદમાં 4 મધ્યસ્થ હોત તો જો મધ્યસ્થ હોત તો 2 આવે ચતુર્ભુજ છે એટલા માટે 4 માં અવલોકનની કિંમત n એટલે કેટલા છે તો કે ભાઈ n એટલે 20+1/4 માં અવલોકનની કિંમત આવું આપણે લખી શકશું આગળ જોઈએ 20+1 એટલે કેટલા થશે 21 21 ભાગ્યા 4 કરીએ તો 5.25 માં અવલોકનની કિંમત આવું થશે વિદ્યાર્થી મિત્રો 5.25 જોવા જઈએ આપણે એને ક્યાં જોવાનું કે ચર્ચા ક્રમમાં ગોઠવ્યા પછીના અવલોકનમાં જોવાનું 5.25 તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું તો 5.25 છે વિદ્યાર્થી મિત્રો તો બાકી નંબર 5.5 હોય તો તમે કહો કે સર 1 2 3 4 5 પાંચમો અને ચોથો અવલોકન લે ભાગ્યા 2 કરે પણ અત્યારે 0.5 નથી એની જગ્યાએ 0.25 છે તો તમારે શું કરવાનું તો કે એક મેથડ યાદ રાખવાની પૂર્ણાંકમાં કોણ છે 5 તો એમ લખવાનું પૂર્ણાંકમાં ભી લખવાનું 5 માં અવલોકનની કિંમત 5.25 0.25 છે તો વત્તા પોઈન્ટ પછીનો જે આંકડો હોય ને પોઈન્ટમાં લખી નાખવાનો જો અહીંયા 0.75 હોત તો 5.75 તો 5 માં અવલોકનની કિંમત વત્તા 0.25 થશે જો 5.68 હોત તો પાંચમો અવલોકનની કિંમત વત્તા 0.68 લખત આપણે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે 0.25 છે તો 25 લખશું હવે કૌંસમાં જે લખવું પડશે 5.25 કોની કોની બે પૂર્ણાંક વચ્ચે આવશે તો 5 અને 6 ની વચ્ચે આવશે તો મોટું કોણ છે 6 તો છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5મા અવલોકનની કિંમત વિદ્યાર્થી મિત્રો જે 5.25 આપેલા છે તો પેલા 5 માં અવલોકન કિંમત 0.25 પછી કૌંસમાં ગુણાકારમાં લેશું આ પૂર્ણાંક છે પછી કિંમત હોય એમાં આગળની કિંમત બાદ કરીએ એટલે છઠ્ઠા અવલોકનમાંથી 5 નો અવલોકન બાદ થશે 5 માં અવલોકન કિંમત ચર્ચા ક્રમમાં ગોઠવ્યા બાદ જો 1 2 3 4 અને 5 કેટલી છે તો કે 8 આવે વત્તા 0.25 કૌંસમાં કોની છઠ્ઠા અવલોકનની કિંમત 1 2 3 4 5 6 છઠ્ઠું માઇનસ પાંચમું નો મતલબ થાય 29 માઇનસ 28 28 હવે પ્લસ લખીએ 29 માંથી 28 બાદ કરીએ તો 1 1 ગુણ્યા 0.25 એટલે 0.25 0.25 વત્તા 28 28
વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપણો મળી ગયો Q1 આપણે શોધવાનો કીધો તો Q1 આવી ગયો 28.25 રન રન પૂછેલા છે ને સ્કોર 28.25 રન નેક્સ્ટ બીજો ટોપિક એમ કીધેલો છે કે D7 = 0 શું કીધેલું છે D7 તો એનું સૂત્ર આપણે લખશું D7 =
विद्यार्थी मित्रों
25.25 માં અવલોકનની કિંમત કહેવામાં આવશે તો આપણે દાખલાની જે શરૂઆત કરવાની છે એ કેવી રીતે તો કે 25.25 ક્યાં જોવાનું તો કે CFI ના ખાનામાં જોવાનું સંચય આવૃત્તિના ખાનામાં જોવાનું કેટલું 25.25 ક્યાં સમાવેશ થશે તો 12 માં સમાવેશ ન થાય 34 માં થાય નહીં થાય 34 માં થઈ હા થઈ જશે કેમ કે 25.25 આમાં સમાવેશ થશે તો જે 34 ઇંચ અવલોકનના ખાનામાં અવલોકન આપેલો છે એની સામેનું અવલોકન કેટલું છે 1 તો Q1 બરાબર 1 આ પહેલો ટોપિક ક્લિયર ટોપિક નંબર 2 આ ટોપિક નંબર 1 બીજો ટોપિક તમને કહેવામાં આવે છે D4 શોધો તો એટલે કે D4 બરાબર ક્વેશ્ચન D4 બરાબર 4 કૌંસમાં n પ્લસ 1 વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું d એટલે દશાંશ દશાંશ ભાગ કેટલા હોય 10 છેદમાં 10 માં અવલોકનની કિંમત આગળ વધીએ તો 4 કૌંસમાં n એટલે કેટલા હતા તો કે 100 100 પ્લસ 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત હવે ડાયરેક્ટ જવાબ આપણે લખશું 100 + 1 એટલે 101 ભાગ્યા 10 એટલે 10.1 ગુણ્યા 4 अवलोकन ध्यान में लेवा जवाब D2, D4 बराबर B, Q1 बराबर A. Next त्रिजो टॉपिक से आप लोग जो केवल मार लो तो P5 पहला का है P5 बराबर क्वेश्चन टॉपिक नंबर 3 पहला का है P5 बराबर 5 કૌંસમાં n પ્લસ 1 છેદમાં p એટલે સતાંશ સતાંશ એટલે 100 માં અવલોકનની કિંમત આ સૂત્ર છે જાતે જ બનાવવાનું મૂકવાની જરૂરિયાત નથી 95 કૌંસમાં n એટલે કેટલા થાય 100 પ્લસ 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત હવે વિદ્યાર્થી મિત્રો 100 પ્લસ 1 એટલે 101 થશે એને ભાગ્યા 100 કરશું વિદ્યાર્થી મિત્રો બારી ગયા કેલ્ક્યુલેટર થી આપ તો 101 એટલે 101 ભાગ્યા 100 કરો તો 95 કૌંસમાં 101 ભાગ્યા 100 કરશો એટલે 10.1 1.01 બરાબર હવે મને ટોટલ કરીને આપો કે 95 ગુણ્યા 1.01 95.95 તો એનો મતલબ કે 95 તો આપણે જોઈએ છે એટલે 0.5 95 પોઈન્ટ બાકી રહેશે તો એક કામ કરશો આપણે અહીંયા જે મેથડથી આપણે ઉપયોગ કરેલો હતો એ જ મેથડનો ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો જોઈએ 95.95 એટલે 95 માં અવલોકનની કિંમત વત્તા 0.95 કૌંસમાં 95 છે તો અહીં આગળનું કયું લાગશે 0 માં અવલોકનની કિંમત માઇનસ 95 માં અવલોકનની કિંમત 95 માં અવલોકનની કિંમત આપણને ખબર છે કેટલી છે તો 95 બેઠી બેઠી આપણે લઈ આવવાનું કેટલી 4 વત્તા 0.95 કૌંસમાં 96 માં અવલોકન હવે 96 માં અવલોકન 95 માં સમાવેશ થશે નહીં અહીંયા એક અવલોકન આપણે નથી અહીંયા એક કરતા વધારે આપણે છે તો 96 નો સમાવેશ કેમાં થશે 9 માં તો એની સામેનું કેટલું છે તો કે 5 અહીં લખીશું 5 માઇનસ 95 માં તમને ખબર હતી કેટલી હતી 4 બરાબર 4 + 0.5 સોરી 5 માંથી એક જાય તો 4 4 ગુણ્યા 0.95 એટલે 0.95 જવાબ આવશે તમારો 4
તમને પૂછવામાં આવે તો q1 d4 અને p5 q1 d4 અને p5 આમાં બધા જ તમને કીધું હોય p70 છે તો ફેરફાર શું થાય 95 70 કેટલા લખાશે 70 આ વસ્તુ આપણે અહીંયા ગણતરી સર નથી કરેલી અહીંયા ગણતરી સર નથી કરેલી તો અહીંયા જ આવી ગણતરી કેમ તો અહીંયા જ્યારે 95.95 જવાબ આવે છે ને એ 95 નું અવલોકન હતું એટલા માટે આ ગણતરી કરેલી જો એ 94 વધતો તો ફરજ એ તમારે એની સામે અવલોકન 5 દઈ દે પણ અત્યારે રાઉન્ડ પૂર્ણાંકમાં 95 છે એટલે 95 નું અવલોકન છે અને એના પછીનું પણ છે એટલા માટે આ પ્રમાણે ગણતરી થશે આજના જે આ વિડિયો લેક્ચરની અંદર આપણે બે પદ્ધતિ સરસ મજાની કુલ 6 દાખલાઓ સાથે ગણતરી કરી તમને બતાવવામાં આવેલી છે હવે આ જે 6 પેટર્નના દાખલાઓ છે એના મિનિમમ 5-5 7-7 દાખલા તમારે ગણવા પડશે એ તમને વિડિયો જ્યારે અપલોડ કરવામાં આવશે ત્યારે એમનું હોમવર્ક સાથે મળશે હવે આમની એક પદ્ધતિ બાકી છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આવશે કે જે વર્ગો આપેલા હોય ત્યારે ધન્યવાદ